નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આશા કરું છું કે તમે બધા મજામાં હો. સંતકૃપા વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને ધોરણ 5માં કમ્પ્યુટર વિષય ભણાવીશ, તેમાં પ્રકરણ નંબર 7 જેનું નામ છે પાવર પોઈન્ટ 1 એટલે કે પાવર પોઈન્ટ 1. વિદ્યાર્થી મિત્રો, પાવર પોઈન્ટનો પરિચય આપતા પહેલાં અગાઉ તમને હું પાવર પોઈન્ટ વિશે થોડું જણાવી દઉં. પ્રકરણની શરૂઆત પહેલાં પાવર પોઈન્ટ વિશે તમે પાવર પોઈન્ટ જે છે તે માઇક્રોસોફ્ટ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોગ્રામ છે, જેમાં એમએસ ઓફિસ છે. આ પાવર પોઈન્ટ એક માઇક્રોસોફ્ટ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોગ્રામ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાવર પોઈન્ટનો પરિચય અને પાવર પોઈન્ટની ઉપયોગીતા વિશે જાણીશું. પાવર પોઈન્ટનો પરિચય. પાવર પોઈન્ટ એ અમેરિકાની કંપની માઇક્રોસોફ્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોગ્રામ છે. તે એમએસ ઓફિસ પેકેજનો એક ભાગ છે. જે એમએસ ઓફિસ પેકેજ છે તેમાં ભાગ છે. તો કયો ભાગ છે? પાવરપોઈન્ટ એમએસ ઓફિસનો ભાગ છે અને તે માઇક્રોસોફ્ટ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ એક પ્રોગ્રામ પણ છે. તે પ્રેઝન્ટેશન સોફ્ટવેર છે. પ્રેઝન્ટેશન એટલે કે જાહેરાત, અહેવાલો કે પછી કોઈ પણ આપણે અહેવાલ બનાવવો, જાહેરાત બનાવવી, કોઈ વિગત એવી આપણે સ્પષ્ટ આપણે કરવી હોય તો પ્રેઝન્ટેશન એટલે કે પ્રેઝન્ટેશન એટલે રજૂઆત. એના સિવાય પણ બીજા બધા પ્રોગ્રામ છે કે એના પર પણ આપણું પ્રેઝન્ટેશન એ
અસરકારક પ્રેઝન્ટ ટેન્સનું જોબ બે રજૂ કરી શકાય છે. અસરકારક એટલે બધાને ખબર પડે અને વ્યવસ્થિત રીતે આપણે રજૂઆત કરી શકીએ છીએ. તેમાં જટિલ બાબતોને સરળ રીતે રજૂ કરી શકાય છે. જટિલ એટલે કોઈ અઘરો મુદ્દો હોય કે અઘરી વાત હોય એને સરળ રીતે આપણે વ્યવસ્થિત રીતે એને રજૂઆત કરી શકીએ છીએ. તો કઈ રીતે? કોઈ પણ એક મુદ્દો હોય, શૈક્ષણિક મુદ્દો, તો એને ચિત્ર દ્વારા અથવા તો કોઈ એવો ઓડિયો દ્વારા આપણે રજૂઆત કરી શકીએ છીએ. તેમાં પ્રેઝન્ટ ટેન્સ એટલે શ્રેણીબદ્ધ સ્વરૂપે રજૂ કરી શકાય છે. પ્રોજેક્ટ, જાહેરાત, એવોર્ડ વગેરે તૈયાર કરી શકાય છે. હવે પ્રેઝન્ટ ટેન્સ જે આપણું છે જે તે શ્રેણીબદ્ધ એટલે કે એક પછી એક પછી ક્રમ દ્વારા રજૂઆત કરી શકે છે. અને ચિત્ર, લખાણ, કોઈ ઓડિયો વિડીયો દ્વારા પણ આપણે રજૂઆત કરી શકીએ છીએ. જાહેરાત, એવોર્ડ દ્વારા પણ આપણે રજૂઆત કરી શકીએ છીએ. પ્રેઝન્ટ ટેન્સ એટલે કાગળ ઉપર છાપીને હેડ આઉટ એટલે કે પુસ્તિકા સ્વરૂપે ઉપયોગમાં લઈ શકાય છે. હવે આપણું જે પ્રેઝન્ટ ટેન્સન છે એને હેડ આઉટ એટલે કે કોઈ એવી નાની જોડ બનાવીને અથવા તો પુસ્તિકા સ્વરૂપે પણ એને રજૂઆત કરી શકીએ છીએ. પ્રેઝન્ટ ટેન્સનને તૈયાર કરીને વક્તા પોતાનું વક્તવ્ય કે વ્યાખ્યાન શ્રોતા સમક્ષ રજૂ કરી શકે છે. હવે પ્રેઝન્ટ ટેન્સન દ્વારા જાહેરાત એવોર્ડ બનાવીને જે વક્તા છે તે શ્રોતા સમક્ષ એ રીતે રજૂ કરી શકે છે કે બધાને અસરકારક રીતે સરળ અને સમજ રીતે સમજ પડે એ રીતે એને રજૂઆત કરી શકે છે. પ્રેઝન્ટ ટેન્સનમાં લખાણ, ચિત્ર, ચાર્ટ, ઓડિયો, એનિમેશન વગેરે ઉમેરી શકાય છે. જે પ્રેઝન્ટ ટેન્સન છે તેમાં લખાણ, ચિત્ર, ઓડિયો, વિડીયો વગેરે એમાં મૂકી શકીએ છીએ. જે તમને મેં અગાઉથી સમજાવ્યું કે પ્રેઝન્ટ ટેન્સન આપણે તૈયાર કરવું હોય એટલે રજૂઆત આપણે સરળ રીતે રજૂઆત કરવી હોય તો પાવરપોઈન્ટમાં આપણે રજૂઆત કરી શકીએ છીએ. અને તેમાં લખાણ, ચિત્ર, ઓડિયો, વિડીયો બધે મૂકીને આપણું પ્રેઝન્ટ ટેન્સન સમજ પડે એ રીતે બનાવી શકીએ અને સુવ્યવસ્થિત રીતે બની શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં તમને પાવર પોઈન્ટ એકમાં તેનો પરિચય ઉપયોગિતા વિશે સમજાવ્યું, તેમાં તમને ખબર પડી હોય એવી હું આશા કરું છું. આગળના વિડીયોમાં આપણે કઈ રીતે શરૂ કરવું